महेश काकानी टीनाना सातमी तारीखे लग्न छे। महेश काका तने दीकरी नी जेम गणे छे, એટલે આપણે મહેશ કાકાના ત્યાં લગ્નમાં હેલ્પ કરવા જવું જોઈએ। મમ્મી મમ્મી મારે ત્યાં નથી જવું। હું શું કહું છું, આજે મીનાને રહેવા દો ને, એને સ્કૂલે જવું છે। મીનુ આપણી ડાહી દીકરી છે, તે કોઈ એવું પગલું નહીં ભરે જેનાથી આપણે નીચા જોવું થાય। મને એક વાર મીનુ સાથે વાત કરી લેવા છે। મીનુ બેટા, એવું નથી। ખૂન થતા જોયું છે કે પછી તમે ખૂન કર્યું છે? ના, મારી દીકરી। સમજી ગયો, તમારી દીકરી કોઈની જોડે ભાગી ગઈ છે। ના સાહેબ, એવું નથી। તો એની પર બળાત્કાર થયો છે। બળાત્કાર થયો છે? ક્યારે થયો છે? 25 દિવસ પહેલા। 25 દિવસ પહેલા? અને અત્યારે ફરિયાદ નોંધાવવા આવો છો? જાઓ, ફરિયાદ નહીં નોંધાય। નોંધાશે નહીં કહ્યું ને, જાઓ ને ભાઈ, એ જગ્યાએ અત્યારે કોઈ પુરાવો નહીં હોય। શું કીધું? જાઓ, ચિરાઈ ઉભા છો, જાઓ ને કહું છું, જાઓ। શંકર, ચાલ આવી ને ભાઈ, માથું ચડી ગયું મારું। નમસ્કાર, અત્યારે પોલીસ સ્ટેશનમાં કોઈ હાજર નથી, થોડી વાર રહીને ફરીથી ડાયલ કરો। પોલીસનું આ કૃત્ય બિલકુલ ગેરકાનૂની છે। પોલીસના આવા જ વર્તનના કારણે ઘણા જાતીય દુર્વ્યવહારના કેસો નોંધાતા નથી, પરંતુ આવા કેસમાં સુપ્રીમ કોર્ટે પણ ડાયરેક્શન આપેલું છે કે જ્યારે આવા કેસ થાય ત્યારે તરત જ પોલીસ ફરિયાદ નોંધવી। આવા કેસમાં સમાજના ડરના કારણે કે દીકરીનું ભવિષ્ય ખરાબ થશે એ કારણે માતા પિતા ઘણીવાર કેસ નોંધાવતા નથી હોતા, માટે આવો ડીલે વ્યાજબી છે અને આવા ડીલેને ગણકાર્યા વગર પોલીસે તરત ફરિયાદ નોંધવી જોઈએ। આવા કેસમાં પોલીસનું માનવીય વર્તન હોવું જોઈએ, પણ અહીંયા તો જાણે કોઈ ફરક પડતો જ નથી। ફરિયાદ ના લઈને એક સીધી સાદી છોકરી પર અન્યાય થઈ રહ્યો હતો। પોલીસ આજે જો મહેશને નહીં પકડે તો આવતીકાલે મહેશ ફરી પાછો મીના સાથે જબરજસ્તી સંબંધ બાંધશે અને ફરી પાછો મીનાના મન પર ઘાત હશે। શું થયું? પોલીસે મહેશને પકડી લીધો ને? અને આ પોલીસે મહેશને પકડ્યો ત્યારે શું કહ્યું મહેશે? એની પાછી કોઈ લાગવગ તો નથી લગાડીને? એ અત્યારે જેલમાં જ છે ને? શું પોલીસ કરે છે? અરે પોલીસે તો ફરિયાદ લેવાની ના પાડી દીધી, કે છે 25 દિવસ થઈ ગયા એટલે ફરિયાદ ન લેવાય। હવે શું કરવું એ સમજ નથી। તમે ધીમે
મમ્મી બોલો મીનુ એ આજુબાજુમાં જ છે, સાંભળી જશે ને તો એનું મનોબળ તૂટી જશે. પણ કોઈક રસ્તો તો કાઢવો જ પડશે. હલો કાજલ, તું મહિલા આયોગની વાત કરતી હતી ને, તો મને એનો નંબર SMS કરી શકે? હા, મહિલા આયોગનો. હા પ્લીઝ. મહિલા આયોગનો નંબર તો આવી જશે. હવે જોઈએ કે આ મહિલા આયોગ આપણને કેટલું હેલ્પફુલ થાય છે. હલો હલો, મહિલા આયોગ? હા જી. હું પ્રમુખ સાથે વાત કરી શકું? હા, હું પ્રમુખ જ બોલું છું. બેન, મારી એક ફરિયાદ છે. હા હા, બોલો. મારી દીકરી પર બળાત્કાર થયો છે અને પોલીસ ફરિયાદ લેવાની ના પાડે છે. પોલીસ ના પાડે છે? કેમ ના પાડે છે? એ લોકો કહે છે કે ફરિયાદ લખાવવામાં મોડું થઈ ગયું છે. તમે ચિંતા ના કરો બેન. કયું પોલીસ સ્ટેશન છે? વતનપુર. વતનપુર, સારું સારું. હું પોલીસ સ્ટેશને વાત કરું છું અને આયોગના વકીલને પણ મોકલું છું. હાજી હાજી. તમે કલાક પછી પોલીસ સ્ટેશને જઈ આવો ને. ચોક્કસ. તમારો ખૂબ ખૂબ આભાર બેન, ખૂબ ખૂબ આભાર. સાંભળો છો, તમે કલાક એક રહીને પોલીસ સ્ટેશન જાઓ, ત્યાં મહિલા આયોગના વકીલ હશે, એમને બધી જ રજૂઆત કરજો. કદાચ પોલીસ ફરિયાદ લઈ પણ લે. આવા કેસમાં આવું વારંવાર થતું હોવાથી 2013માં IPC કલમ 166માં 166A કલમ ઉમેરવામાં આવી છે. 166A પ્રમાણે જ્યારે પોલીસ આવા દુર્વ્યવહાર અંગે ફરિયાદ નથી નોંધતા ત્યારે પોલીસ ઓફિસર પોતે એ ફરિયાદ ન લેવા માટે ગુનેગાર ઠરે છે અને પોલીસ ઓફિસરને 6 મહિનાની કેદની સજા થઈ શકે છે, જે વધીને 2 વર્ષની સજા થઈ શકે છે. માટે પોલીસ ઓફિસરોએ પણ માનવતા રાખી અને કાયદેસર રીતે એમની ફરજ છે એમ સમજી આવી ફરિયાદ તાત્કાલિક નોંધ કરવી જોઈએ. મારો કાયદો મારી ધાર.